हेलो गाइस, सब्सक्राइब करें मेरे इस चैनल को और पास में बेल के आइकन को दबाएं ताकि आपको मिल सके मेरी अपडेट्स। राजकोट कलेक्टर कचेरी, राजकोटना समग्र आजूबाजू विस्तार, राजकोट जिला भजन संतवाणी कीर्तन लग्न प्रसंग में एंटरटेनमेंट आपवाड़ा लोकगीतोवाड़ा भजन नंदी जो कलाकारों युवा कलाकारों से व्यथा लैने आखा गुजरात भरना कलाकारों की एक व्यथा लैने मैडा छे। विश्व आखू लॉकडाउन में जयरे कोरोना की महामारी सामें झजूमी रही है, भारत देश में विकट परिस्थिति आई। भारत सरकार नानामोटी योजनाओं कर घना लोग ने लाभ आप, परंतु जे एक कलाकार हो कोई मजीरा वगाड़ी पोता गुजरान चलावे, कोई ढोलक वगाड़े, कोई शरणाई वगाड़े, कोई लग्न गीतों गाय, कोई भजन संध्या करे, भजन संकीर्तनों करे, लाइव संतवाणी कार्यक्रमों करे, एनी आजीविका रात जागी અને એને જે કાંઈ મહેનતાણું મળતું એના ઉપર એના ઘર પરિવારનું ગુજરાન ચાલતું, પણ છેલ્લા 3 મહિનાથી આ ગવર્મેન્ટના રૂલ્સ મુજબ અમુક વધારે માણસો ભેગા ન કરી શકાય। તમે વિચાર કરો કે લગ્ન અને મરણ બે પ્રસંગમાં પણ 20-20 કે 50-50 જણાની મર્યાદાઓ ગવર્મેન્ટે જે ઊભી કરી છે, એના લીધે કલાકારનો રોટલો હાવ છીનવાઈ ગયો છે। ગુજરાતની કહેવાતી સંવેદનશીલ સરકારને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આ કલાકાર ભાઈઓના પરિવાર સામે જોવો, તમે જોવો છો પણ આ કલાકારો તમારાથી વિસરાઈ ગયા છે। ભલા કામમાં અને સારા કામમાં બે કામને રૂડું કરનારા કલાકારો છે, બે કામમાં તમારે એની જરૂર પડે છે। તમારી ઘરે સત્યનારાયણની કથાથી માંડી અને કોઈ બુજુર્ગ વયોવૃદ્ધ માણસ જ્યારે દુનિયા છોડીને જાય છે તો એના માટે પણ એના આત્માના મોક્ષ માટે એક ગુજરાતની પરંપરા છે, એક આપણા સૌરાષ્ટ્રની પરંપરા છે કે એના માટે ભજનનો સંધ્યાનો કાર્યક્રમ આપણે રાખીએ છીએ। તો એમાં આ તમામ કલાકારો દિવસ રાત આખી મહેનત કરી ભજન સંધ્યા કરી અને જે કાંઈ ભગવાનના ગુણગાન ગાનારા કલાકારો છે એના વિશે સરકાર આજથી સુધી આ 3-3 મહિનાથી કાંઈ વિચાર્યું નથી। ગઈકાલે માફ કરશો હું નામ ભૂલી ગયો, એક દીકરાએ આત્મહત્યા કરી છે, જે સાઉન્ડ સિસ્ટમ સાથે જોડાયેલો માણસ છે, એ જવાન દીકરાએ આત્મહત્યા આ આર્થિક સંક્રમણના હિસાબે મિત્રો કરી છે। મીડિયાના તમામ મીડિયાના માધ્યમથી હું ગુજરાતની સરકાર સુધી આ વાત પહોંચાડવા માગું છું કે આ કલાકાર માટે જે અમે મુદ્દા રજૂ કરવાના છે કલેક્ટરમાં 7-8 મુદ્દા, એક માનો કે લગ્નની અંદર 20-25 કે 50 માણાની છૂટ છે, કે 10-20 માણાની છૂટ વધારે, તો આ કલાકારો એમાં પણ લગ્ન ગીત ગાવા જઈ શકે તો એનું રોજગાર હાલે। પછી જ્યાં મરણ થયું હોય મોટી ઉંમરમાં, કે ભજન રાખવા હોય સંકીર્તન રાખવા હોય, ત્યાં 20 જણાની જગ્યાએ રાત્રે એક વખત 25-50 જણા થઈને સંતવાણી કે ભજનની જે મારી પરંપરા નિભાવે તો એમાં 5 કલાકારનો રોજગાર નીકળે। એટલે મારી વ્યથા વેદના અમારા આ જે કલાકારો રાજકોટ જિલ્લાના ભેગા થયા છે એ તમામ ગુજરાતના ભારતના કલાકારો વતી ભેગા થયા છે અને આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યા પછી ગુજરાતના સરકારશ્રી સુધી આ વાત પહોંચે, તમામ મીડિયા મિત્રોને, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને મારી નમ્ર વિનંતી અરજ છે કે આપ પણ અમને સહકાર દેજો। અમારો આ યોગ્ય મુદ્દો છે, આ કોઈ રાજકીય મુદ્દો નથી, આ રોજગાર માટેનો ભરણ પોષણ માટેનો મુદ્દો છે। હવે આવનારા દિવસોમાં કોઈ નાનો માણસ, કોઈ યુવાન માણસ, કોઈ ઘરનો મોભી, ઘરનો આધારસ્તંભ પાછો છીનવાય ન જાય એના માટે સરકાર ધ્યાન આપે એ મારી મુન્નાભાઈ તરીકે આયર તરીકે નમ્ર વિનંતી છે। વંદે માતરમ। અમે કલેક્ટરશ્રીને એટલા માટે મળવા આવ્યા છે કે ભારત સરકારે ગુજરાત રાજ્યે ખૂબ જ પેકેજો આપ્યા, અન્ય
સ્થિતિ આર્થિક પરિસ્થિતિને લઈને ગરીબ માણસો માટે ખૂબ સારું કર્યું છે એને ધન્યવાદ. સાથોસાથ કલા જગત જેમાં લોકસંગીત થી માંડી અને લગ્ન પ્રસંગથી માંડી અનેક કલાઓ સાથે જે પ્રસંગો સાથે કલાકારો જોડાયા છે એની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ છે. છેલ્લા મહામારીમાં છેલ્લા 3 મહિનાથી આ લોકોની સ્થિતિ ખરાબ થતી જાય છે. એમાં એક કારણ એવું બન્યું છે, અમદાવાદના 2 આર્ટિસ્ટો આ રીતે આત્મહત્યા કરી છે અને કાલના સમાચાર કે રાજકોટના એક સાઉન્ડ સર્વિસના એક કૂતરે પણ આત્મહત્યા કરી છે. તો ગુજરાત સીન એ કહેવા માટે આવ્યા છે કે કલાકારો વતી જેમાં ગુજરાતી કલાકારો જે લોકસંગીત સાથે જોડાયેલા છે એ આ લોકડાઉનની મહામારીમાં ખૂબ જ મોબાઈલો ઉપર ઇન્ટરનેટ માથે લોકોને ડિસ્કસ કરવાના પણ પ્રયાસો આવ્યા છે. ખાસ ત્યારે અમારી માંગ ખાસ એ છે કે કલાકારોને જો છૂટછાટ મળે કાર્યક્રમ કરવાની તો લોકો સુધી આ સંદેશ વધારે વધારે મજબૂત થાય કે લોકો ડિસ્કસ મારીએ, પોતે ન ખાવાનું ન ખાય, ન પીવાનું ન પીએ, પોતાના પરિવાર સાથે કેમ રહેવું, એવી સાથે ખૂબ સંદેશમાં કલાકારો હતી આ રાજ્યમાં આ દેશમાં બધાને મળશે, પ્રેરણા મળશે. એવો જો કોઈ હોય તો એ કલાકાર છે. તો કલાકારની આર્થિક સ્થિતિ નબળી પડી છે તો આ મહામારીમાં ગુજરાત સરકારને કાંઈક ને કાંઈક આ કલાકારોને પેકેજ આપવું જોઈએ. કલાકારો બીજી એક વાત છે, કલાકારો જ્યારે જ્યારે આ દેશમાંથી ગુજરાતમાંથી આફતો આવી છે ત્યારે પોતાના સ્વખર્ચે એક પણ રૂપિયો લીધા વગર, નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય, કોઈથી કોઈએ કાંઈ પણ રૂપિયો લીધા વગર આ દેશની સેવા કરી છે. એટલે અમે કલેક્ટરશ્રીને નિવેદન આપીએ છીએ અને સરકાર શ્રી આગા ઉપર એવા માગીએ છીએ કે અમારો આ જે અમે અભિપ્રાય દેવા આવ્યા છીએ, જે કંઈ અમે આ મુદ્દા લઈને આવ્યા છીએ, મુદ્દા ઉપર ધ્યાન આપી આભાર. હું કનુભાઈ બજાણિયા, ગુજરાતના તમામ કલાકારો વતી અમે રાજકોટ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. કલાકાર સાથે કલા સાથે જોડાયેલા તમામ કલાકારોની આજે લોકડાઉન મહામારીમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ થઈ છે. અમુક કલાકારો સુસાઇડ એટલે આત્મહત્યા કરવા સુધીના પ્રયાસો કરી ચૂક્યા છે, 2-3 કલાકારોનું ડેથ પણ થઈ ગયું છે. એટલે એવી ચિંતા સાથે ગુજરાત સરકારને ભારત સરકારે ભારતીય લોકો માટેથી જનતા માટેથી ખૂબ સારા એવા પેકેજની જાહેરાતો કરી છે, જે ખૂબ સારી બાબત છે. પણ એમાં ક્યાંક ને ક્યાંક આ કલાકારોની રોજગારી માટે અને કલાકારોની પરિવાર માટે થોડું ઘણું વિચાર્યું હોત તો એ સારી બાબત હતી. એને લઈને અમે 7-8 મુદ્દાઓ અમે અમારા આવેદનપત્રની અંદર અમે નોંધ કર્યા છે. એ આવેદનપત્રને આપી અને અમારી રજૂઆત કરવા માટે બધા કલાકારો આવ્યા છે. આ એક કલાકાર નહીં, આખા ગુજરાતના તમામ કલાકારો વતી તમામ કલાકારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે રજૂઆત તૈયાર કરી છે અને કલેક્ટર સાહેબને આપીએ અને તમામ મીડિયા વતી આ માહિતી સીએમ અને પીએમ સાહેબ સુધી પહોંચે અને અમારી પરિસ્થિતિ અમારી વ્યથાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક અમને કલાકારોને નાના નાના પ્રોગ્રામ કરવાની છૂટછાટ મળે અને અમને કંઈ સરકારમાંથી કોઈ રાહત પેકેજ મળે એવી આશા સાથે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને તમામ મીડિયાનો અને સરકારનો આભાર માનીએ છીએ કે અમારી વાતને ધ્યાન ઉપર લે અને અમને કંઈ રાહત કરી આપે. થેન્ક યુ. જય માતાજી, વંદે માતરમ. નમસ્કાર, જય હિન્દ. અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ કલાકારો માટે થઈને રાજકોટ કલેક્ટરશ્રીના આવેદન માટે બધા કલાકારો અહીંયા મળ્યા છે. ખાસ તો એ કહેવાનું કે દેશ ઉપર જ્યારે જ્યારે કંઈ વિપત્તિ આવી ત્યારે કલાકારો અવશ્ય કંઈક ને કંઈક રીતે મદદરૂપ થાય છે અને થશે જ. પણ અત્યારે કલાપ્રેમી ગણાતી સરકાર આગળ આવીને કલાકારો માટે કોઈ હેલ્પફુલ થતી નથી, કોઈ એવા પગલાં લેતા નથી, એનાથી બહુ ચિંતિત છે અને બહુ ગંભીર કિસ્સાઓ સામે આવે છે સુસાઇડ જેવા. તો કલા જગત આરે જોડાયેલા તમામ વ્યવસાયોને લઈને સરકાર કંઈક છૂટછાટ આપે એ અપીલ કરવા માટે આવ્યા છીએ અને જો થોડાક આગામી સમયમાં કંઈ પગલાં સંતોષકારક રૂપ પગલાં લેવામાં નહીં આવે તો જ્યારે લોકડાઉનની સ્થિતિ થોડી સ્થિર થાય, થોડીક છૂટછાટ મળે ત્યારે કંઈક મોટું આયોજન કરશું, ચોક્કસ મોટું આયોજન કરશું અને સરકાર સુધી અમારી વાત પહોંચે એ માટે કંઈ પણ કરશું. બસ, જય હિન્દ. સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, લડી રહ્યું છે ત્યારે આજે રાજકોટના કલાકારો માન્ય કલેક્ટરશ્રીને પોતાને પડતી તકલીફ અને પોતાની વેદનાની રજૂઆત કરવા આજે કલેક્ટર કચેરીએ ઉપસ્થિત થયા છે ત્યારે સમાજના કોઈ પણ ઉત્સવ હોય, કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ પ્રસંગો હોય એની અંદર આ કલાકાર એક એવો કલાકાર છે જે લોકોના સુખે સુખી
અને લોકોના દુઃખે દુઃખી, કોઈના ઘરે માઠો પ્રસંગ હોય તો કલાકાર પોતે દુઃખી થઈ અને ત્યાં પોતાની કલા રજૂ કરતો હોય છે, અને જ્યારે એમના ઘરે આનંદનો પ્રસંગ હોય ત્યારે તે રાજી થઈ અને પોતાની વેદનાઓ જે કાંઈ છે દબાવીને પણ એમને એમના ખુશીના પ્રસંગમાં તે સામેલ થઈ જતો હોય છે, ત્યારે આજે સરકારશ્રીને કલાકારો માટે ઘટતું કરવાની વાત કરવા માટે કલાકારો જ્યારે ઉપસ્થિત છે ત્યારે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી માત્ર સરકાર જ નહીં પરંતુ સમગ્ર સમાજના લોકો જે આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી અમને સાંભળી રહ્યા છે, સમાજના લોકો પણ આ કલાકારોની વેદના, કલાકારોની તકલીફ માટે થોડું ધ્યાન આપે એવી આ તકે લાગણી છે. વાહ, જય હિન્દ.